નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી ધોરણ સાત જ્ઞાન સેતુમાં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસની અંદર કદમ બે વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો પણ તમને મળતા રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત કદમ બે પ્રશ્ન એકની અંદર ચિત્રના આધારે પાંચ શબ્દો લખો અને આ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય લખો તો જુઓ સૌ પ્રથમ આપણે ચિત્રનો અભ્યાસ કરીએ તો ચિત્ર ની અંદર એક તો પેલા સૌ પ્રથમ શાળાનું મકાન છે તે આપણને દેખાઈ રહ્યું છે કેટલાક વિદ્યાર્થીઓ છે તે શાળાની અંદર જતા હોય તેવું લાગે છે કેટલાક વિદ્યાર્થીઓ છે એ હિંચકે હિંચકતા હોય એવું દેખાઈ રહ્યું છે કેટલાક બાળકો છે લપસણી ઉપરથી લપસી રહ્યા છે ચિત્રની અંદર કેટલાક વૃક્ષો દેખાઈ રહ્યા છે તો આવું ચિત્ર છે તે આપણને જોવા મળે છે અને હવે તેના આધારે આપણે શબ્દો લખીએ અને વાક્યો લખીએ તો જોઈએ પેલું છે શાળા તો હું નિયમિત શાળાએ જાઉં છું આવું વાક્ય લખી શકાય બીજું છે હિંચકો તો તેનું વાક્ય મને હિંચકા ખાવા ખૂબ જ ગમે છે ત્રીજું લપસણી તો એક છોકરો લપસણી ખાઈ રહ્યો છે ચોથું છે બગીચો તો બગીચામાં રંગ ફૂલ છોડ હોય છે તો જુઓ શાળાની અંદર પણ આપણને નાનો એવો બગીચો દેખાઈ રહ્યો છે ત્યાર પછી છે મેદાન તો મેદાનમાં એક લીમડાનું વૃક્ષ છે ચાલો આગળ વધીએ હવે જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન બે ની અંદર સંપ ત્યાં જમ્પ આ કહેવતને લગતી વાર્તા લખવાની છે હવે બાળ મિત્રો અહીં વાર્તા અમે તમને લખેલી આપી નથી પણ હું તમને અહીં મૌખિક વાર્તા હોય તો તે વાર્તા પણ તમે લખી શકો તો વાર્તા આપણે જોઈએ કે રતનપુર નામના ગામમાં એક ખેડૂત રહેતો હતો ખેડૂતની ઉંમર છે તે ખૂબ વધારે થઈ ગઈ હતી પણ તેને તેના દીકરાઓની ચિંતા થતી હતી કેમ કે તેના ચાર દીકરા હતા પણ ચારેય દીકરાઓને બનતું ન હતું એટલે એકબીજા સાથે હંમેશા ઝઘડો કરતા રહેતા એટલે તેના પિતાને ચિંતા થતી હતી કે જો મારા દીકરાઓ આવી રીતે ઝઘડો કરતા રહેશે તો એક દિવસ એવો આવશે કે તેઓ ક્યાંયના નહીં રહે એટલે એના પિતા છે તે તેમને સબક શીખવાડવા શીખ આપવા માટે એક પ્રયુક્તિ યુજ વિચારે છે અને એ યુક્તિ પ્રમાણે તે દરેક દીકરાને એક એક લાકડીનો ટુકડો લઈને આવવા કહે છે દરેક દીકરા છે ચારેય દીકરા લાકડીનો એક એક ટુકડો લઈને આવ્યા અને પછી એ લાકડીના ટુકડાને તોડવાનું કહે છે એટલે પિતાજીએ કહ્યું એટલે તેના દીકરાઓ છે દરેકે જેની પાસે પોતાની પાસે જે જે લાકડીનો ટુકડો હતો તેને તોડી નાખ્યો પછી પિતાજીએ એક લાકડીનો ભારો લઈને આવવા કહ્યું અને દરેક દીકરાને આ ભારો વારાફરતી આપ્યો અને તેને તોડવા માટે કહ્યું કે તોડો તો દરેક દીકરાએ તોડવાનો પ્રયત્ન કર્યો પણ લાકડીનો ભારો તૂટતો નથી એટલે પિતાજીએ પછી આ ઉપરથી અમને શીખામણ આપી કે જો તમે જુદા જુદા રહેશો એકલા રહેશો તો તમારી તાકાત છે તે નહીં હોય પણ જો તમે સંપીને સાથે રહેશો તો તમે શક્તિશાળી બની શકશો આવી રીતે જેમ એક લાકડીના ટુકડાને સહેલો તોડવો સહેલો છે પણ આખો લાકડીનો ભારો છે એ સંપીને રહે છે એટલે આખો ભારો તોડી શકતા નથી આમ પિતાજીએ તેના ચારેય દીકરાઓને શિખામણ આપી અને ત્યાર પછી ચારેય દીકરાઓ છે તે સાથે મળીને રહેવા લાગ્યા આમ આવી રીતે તમે વાર્તા છે તે લખી શકો જો તમને અન્ય કોઈ વાર્તા આવડતી હોય તો તે વાર્તા પણ તમે લખી શકો ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તેમાં સૂચના એવી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે હિન્દ છો તેના આધારે આપણે જવાબ લખીએ કે હિન્દ માતાને દરેક ધર્મના લોકો જ્ઞાની અજ્ઞાની રોગી નિરોગી નિર્ધન તવંગર વગેરે લોકો હિન્દ માતાને વંદન કરે છે બીજો પ્રશ્ન હિન્દ માતાની સેવા કઈ કઈ રીતે થઈ શકે તો તેનો જવાબ જોઈએ આપણે આપણે બધાએ જાતના ભેદભાવ ભૂલી સાથે અને અને રહેવું જોઈએ આવી રીતે હિન્દ માતાની સેવા કરી શકીએ ત્રીજો પ્રશ્ન આપણે હળી મળીને શા માટે રહેવું જોઈએ તો તેનો જવાબ આવી રીતે લખી શકાય કે સૌનું પોષણ કરનાર હિન્દ માતા આપણા સૌની એક જ માતા છે તેથી આપણે સૌ ભાઈઓ થયા અને તેથી આપણે હળી મળીને રહેવું જોઈએ ચોથો પ્રશ્ન તમે તમારા મિત્રોને કઈ રીતે મદદરૂપ છો આ પ્રશ્નનો જવાબ અમે આપ્યો નથી પણ તમે તમારા મિત્રોને મદદરૂપ થતા જ હોય દાખલા તરીકે શાળાએ જતી વખતે તમે તમારા મિત્રને સાયકલ પર બેસાડ્યો હોય અથવા તો તમે તમારા મિત્રને કોઈ બીજા કામમાં મદદરૂપ થયા હોય તેને સાથે મળી અને રમતો રમવામાં ઉપયોગી થયા હોય તેના ઘરના કામકાજમાં મદદરૂપ થયા હોય તો આવા કોઈ પણ પ્રસંગો હોય તો તે પ્રસંગો છે તે તમે અહીં લખી શકો તમારા મિત્રોને તમે જે રીતે પણ ઉપયોગી થયા હોય ક્યારેક તેની પાસે બોલપેન ના હોય તો તમે બોલપેન આપી હોય પેન્સિલ આપી હોય આવી વાતો છે ક્યારેક નાસ્તો ભૂલી ગયો હોય તો તમે નાસ્તો પણ આપ્યો હોય તો આવા મદદરૂપ થવાના જે પ્રસંગો છે તે તમે અહીં લખી શકો ચાલો હવે જોઈએ પ્રશ્ન ચાર વિવિધ ધર્મના પ્રતીકો દોરો બાળ મિત્રો આપણો દેશ વિવિધતાનો દેશ છે અને આપણા દેશની અંદર ઘણા બધા ધર્મો પાળતા લોકો વસે છે તો દરેક ધર્મના પ્રતીકો છે તે પણ જુદા જુદા હોય છે હું તમને અહીં પ્રતીકો આપું છું એ પ્રતિકો તમારે પણ અહીં જે જગ્યા તમને આપવામાં આવી છે તે જગ્યાની અંદર સુંદર રીતે દોરવાના છે તો જોઈએ આપણે સૌ પ્રથમ જે ઓમનું પ્રતિક છે તે હિન્દુ ધર્મનું છે તે તમે દોરી શકો બીજું ખ્રિસ્તી ધર્મનું પ્રતિક છે તે દોરી શકો ત્રીજું શીખ ધર્મનું પ્રતિક છે તે દોરી શકો ચોથું પારસી ધર્મનું પ્રતિક છે તે દોરી શકાય છઠ્ઠું ઈસ્લામ ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મનું જે પ્રતિક છે તે દોરી શકાય સાતમું જૈન ધર્મની અંદર જે છે પ્રતિક તે દોરી શકાય આઠમું બૌદ્ધ ધર્મનું પ્રતિક છે તે પણ દોરી શકો અને છેલ્લું છે સિન્ટો ધર્મનું પ્રતિક છે તે તમે દોરી શકો બાળ મિત્રો આવી રીતે તમે તમારા બુકની અંદર આ ધર્મના પ્રતીકો છે તે સુંદર રીતે દોરી શકો ચાલો હવે આગળ વધીએ પ્રશ્ન પાંચ નીચેના શબ્દનો અર્થ બતાવતા શબ્દો કાવ્યોમાંથી શોધીને લખો તો અહીં જો એક શબ્દ ઉદાહરણ સ્વરૂપે આપણને આપ્યો છે કે નમસ્કાર તો તેના માટે કાવ્યોમાં વપરાયો છે વંદન બીજું જોઈએ કલ્યાણકારી તો તેના માટે કાવ્યોમાં વપરાયો છે શુભ ત્યાર પછી પૈસાદાર તો તેના માટે કાવ્યમાં વપરાયું છે તવંગર ત્યાર પછી સરખું તો તેના માટે કાવ્યમાં વપરાયું છે સમાન ત્યાર પછી સર્વ તો તેના માટે કાવ્યોમાં વપરાયું છે સૌ અને ત્યાર પછી છે ઉપાસના તો તેના માટે કાવ્યમાં વપરાયું છે છેલ્લો શબ્દ છે ઉપાસના તો તેના માટે કાવ્યની અંદર શબ્દ વપરાયો છે પ્રાર્થના આગળ હવે પ્રશ્ન અહીં આપેલ શબ્દ જોડકું વાંચો અને સમજો આ શબ્દો બોલાય છે સાથે પણ પરસ્પર વિરુદ્ધાર્થી શબ્દો છે આવા બીજા શબ્દો શોધીને લખો હવે જો ઉદાહરણની અંદર આપણને આપ્યું છે આવક જાવક તો આવક પણ જુદી અને જાવક પણ જુદી બંને શબ્દો છે આમ વિરુદ્ધાર્થી શબ્દો છે પણ બોલાય છે એકસાથે તો આવા કેટલાક શબ્દો આપણે લખીએ પેલો શબ્દ છે આજકાલ તો બંને વિરુદ્ધાર્થી છે આગળ પાછળ એ પણ વિરુદ્ધાર્થી છે નફો નુકસાન તો એ પણ વિરુદ્ધાર્થી છે દેશ વિદેશ તો એ પણ વિરુદ્ધાર્થી છે ત્યાર પછી છે લેણ દેણ તો એ પણ વિરુદ્ધાર્થી છે ત્યાર પછી સુખ દુઃખ તો આ પણ વિરુદ્ધાર્થી છે તો આવી રીતે શબ્દો લખાતા હોય સાથે પણ હોય એકબીજાના વિરોધી તો આવા શબ્દો અહીંયા લખવાના હતા બાળ મિત્રો કદમ બે અહી પૂરું થાય છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો વિડીયો તમને કેવો લાગ્યો તેની કમેન્ટ પણ કરી અમને જરૂર જણાવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર